એક તરીકે આપણે અત્યાર સુધી બધે 56 ના છેલ્લા એક્ઝામ્પલ જોયા હતા, ઘાત અને ઘાતાંકના નિયમો એના એક્ઝામ્પલ જોયા. હવે આપણી પાસે એક મેથડ એક રીત ખાલી બાકી રહેશે ચેપ્ટરની અંદર, કે એક્સ તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો એ વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાની રીત જોઈએ. એક્સ એ વાસ્તવિક સંખ્યા છે, એક્સ ગ્રેટર ધેન 0, તો વર્ગમૂળમાં એક્સ ને સંખ્યા રેખા પર તે રીતે દર્શાવી શકાય. તો એના માટે એક રેખાખંડ એબી દોરીશું. રેખાખંડ એબી ની લંબાઈ એક્સ લંબાઈ હશે, એક્સ લઈશું, એક્સ લંબાઈ ને રેખાખંડ એબી દોરીએ. આ રેખાખંડ ને આગળ વધારવા માટે રેખાખંડ બીસી બરાબર 1 સેમી થાય એવું બિંદુ સી લઈએ. આપણે રેખાખંડ એસી જે છે એ ટોટલ એક્સ પ્લસ 1 લંબાઈનો મળશે. હવે આ જે રેખાખંડ એસી જે છે એ રેખાખંડ એસી નું મધ્ય બિંદુ ઓ લઈશું. આખા રેખાખંડની લંબાઈ એક્સ પ્લસ 1 છે, એનું મધ્ય બિંદુ ઓ લઈએ. હવે ઓ ને કેન્દ્ર તરીકે લઈ ઓસી અથવા તો ઓએ જેટલી ત્રિજ્યા લઈ અને એક અર્ધ વર્તુળ દોરીશું, એટલે એક વર્તુળ દોરીશું. આ વર્તુળ ને આ જે આપણે ચાપ દોર્યો એ ચાપને બિંદુ બી માંથી એક લંબ રેખાખંડ દોરીશું, જ્યાં અને એ જ રેખાખંડ વર્તુળને જે બિંદુમાં છેદે એ બિંદુને ડી નામ આપીશું. અહીં બીડી લંબ એસી છે, તો આ જે રેખાખંડ બીડી જે છે એ રેખાખંડ બીડી ની લંબાઈ આપણને રૂટ એક્સ મળશે. રેખાખંડ બીડી ની લંબાઈ રૂટ એક્સ છે અને આ લંબાઈનો આપણે ચાપ કરીએ સંખ્યા રેખા પર, તો એ જે ચાપ વાસ્તવિક સંખ્યા રેખા જે બિંદુમાં છેદે એ આપણને વર્ગમૂળમાં એક્સ ની સંખ્યા પર સંખ્યા રેખા પર આપશે. તો એક્સ તરીકે તમે કોઈ પણ કિંમત આપી શકે, 9.3, 1.5, 3.2 કોઈ પણ કિંમત આપી હોય તો એ કિંમતને આપણે આ રીતે સંખ્યા રેખા પર મેળવી શકીએ. આ જે બીડી જે છે એ વર્ગમૂળમાં એક્સ લંબાઈનો છે અને કોઈ પણ રેખાખંડ હોય એ રેખાખંડ 5 હોય, રૂટ 5 હોય, રૂટ 3 હોય, એ લંબાઈનો રેખાખંડ મેળવ્યા પછી આપણે એ લંબાઈનો ચાપ દોરી અને વાસ્તવિક સંખ્યા મેળવતા આવડે છે. ક્લિયર? પહેલાં એક્સ લંબાઈનો રેખાખંડ એબી દોરીશું, રેખાખંડ બીસી બરાબર 1 સેમી લઈશું, રેખાખંડ એસીનું મધ્ય બિંદુ ઓ લઈશું, ઓ કેન્દ્ર અને ઓસી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરીશું. આ વર્તુળને લંબ બી માંથી એક લંબ રેખાખંડ દોરીશું જે વર્તુળને બિંદુ ડી માં છેદે, જે રેખાખંડ બી ડી ની લંબાઈ રૂટ એક્સ એકમ છે. હવે આને અનુલક્ષીને આપણી પાસે સાધ્ય 1.5 માં એક એક્ઝામ્પલ છે, એ આપણે ગણી શકીશું કે વર્તુળમાં સંખ્યા રેખા પર દર્શાવો. તેના માટે એબી 9.3 એકમ લંબાઈનો દોરીશું. આ હશે 9.3 એકમ. 1 સેમીનો રેખાખંડ બીસી દોરીશું, બીમાંથી લંબ રેખા દોરીશું, તો બીડી જે છે એ તમને 9.3 લંબાઈનો મળી જશે. અહીંયા આ ટોપિક પૂરો થાય છે. હવે એના પછી આવે છે એક્ઝામ્પલ નંબર 3. આગળ તમારે દોરવું હોય તો આ જે ડી મળ્યો ડી માંથી આપણે એક ચાપ દોરીશું, ઓને કેન્દ્ર તરીકે લઈ ડી માંથી એક ચાપ દોરો. એ ચાપ રેખા ને બિંદુ ઈ માં છેદે, તો આ ઈ બિંદુ જે છે એ સંખ્યા રેખા પર આપણને
रूट एक्स दर्शावे छे। હવે સદાય 1.5 ની અંદર એક પ્રશ્ન છે, એક્ઝામ્પલ નંબર 3 કે પાઈ એક વર્તુળનો પરિઘ છે। એક્ઝામ્પલ નંબર 3 આપેલા આ રીતે છે, વર્તુળના વ્યાસ ને ડી કહીએ, ડી બરાબર વર્તુળનો વ્યાસ। તો પાઈ બરાબર સી અપોન ડી, આ વિધાનમાં વિરોધાભાસ છે કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે। આ વિરોધાભાસનો અંત કેવી રીતે લાવશો, આ એક પ્રશ્ન છે આપણી પાસે। હવે અહીંયા સમજો કે સી બરાબર વર્તુળનો પરિઘ, તો પરિઘ સૂત્ર આપણને આવડે છે, પરિઘ બરાબર 2πr। આને આપણે પાઈ ગુણ્યા 2r સ્વરૂપે લખી શકીએ, જ્યાં આર એ વર્તુળની ત્રિજ્યા છે, જે સમય સંખ્યા છે। જો આ સમય હશે તો ત્રિજ્યા સમય મળશે આપણને, અને પાઈ એ અસમય સંખ્યા છે તો આ સમય અને આ અસમય નો ગુણાકાર આપણને અસમય મળે। હવે એનો અર્થ થયો કે વર્તુળનો પરિઘ એ અસમય સંખ્યા થઈ, તો વર્તુળનો પરિઘ બરાબર અસમય છે, જ્યારે વર્તુળનો વ્યાસ બરાબર 2r એ સમય છે, તો અંશમાં અસમય છે, તો અસમય અપન સમય બરાબર આપણને અસમય મળે। કારણ કે છેદમાં ક્યાં અસમય સંખ્યા છે, એટલે છેદનું સમીકરણ કરવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી। તો એનો અર્થ થયો કે પાઈ અસમય છે, છતાં આપણે એને સી અપોન ડી ના સ્વરૂપમાં લખી શકીએ, એટલે કે આ વાક્યમાં ક્યાંય વિરોધાભાસ આવતો નથી। પાઈ જે અસમય સંખ્યા છે એ આપણે વર્તુળના પરિઘ અને વર્તુળના વ્યાસના ગુણોત્તર સ્વરૂપે મળે છે। અહીંયા આગળ આ ચેપ્ટર પૂરું થાય છે। હવે આપણે આ ચેપ્ટર અંદર જે જે ટોપિકોની ચર્ચા કરી છે એ ટોપિકો આ પ્રમાણે રહ્યા, અસમય સંખ્યાઓ ના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અસમય સંખ્યા પરની કેટલીક પ્રક્રિયાઓ, વર્ગમૂળ, કુંતલ, કોઈ પણ વાસ્તવિક સંખ્યાને કોઈ પણ અસમય સંખ્યા છે વર્ગમાં 25 તો બરાબર છે, પણ વર્ગમાં 37, વર્ગમાં 17 ને સંખ્યા રેખા પર દર્શાવવાની રીત જોઈ, વર્ગમાં 9.3 એ પ્રકારની સંખ્યાને પણ સંખ્યા રેખા પર દર્શાવવાની રીત જોઈ। પહેલો ટોપિક આપણે જે શરૂઆતમાં જોયું હતું કે અસમય સંખ્યાઓ પરની કેટલીક પ્રક્રિયાઓ હતી, એમાં 1.17 સમય સંખ્યા અને અસમયમાં અનંત આવૃત સ્વરૂપ, શાંત દશાંત સ્વરૂપ અને અનંત અનાવૃત સ્વરૂપ ને આપણે પી અપોન ક્યુ ના સ્વરૂપમાં દર્શાવતા શીખ્યા કે કોઈ પણ તમને અસમય સંખ્યા કે સમય સંખ્યા આપેલી છે જે શાંત દશાંત સ્વરૂપ છે અથવા તો અનંત આવૃત સ્વરૂપે છે, તો એ સંખ્યાને આપણે પી અપોન ક્યુ ના સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકીએ। એની પહેલાનો જે ટોપિક હતો એ ટોપિકમાં સમય સંખ્યાની શાંત દશાંત અભિવ્યક્તિ હતી, સંખ્યા રેખા પર રૂટ 2, રૂટ 3, રૂટ 5, રૂટ 6 કેવી રીતે દર્શાવી શકાય, અને છેલ્લે અસમય સંખ્યાનો ગુણાકાર ભાગાકારની પ્રક્રિયાઓ અને ઘાત અને ઘાતાંકના નિયમોની પ્રક્રિયાઓ કઈ રીતે કરી શકાય, બે અસમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર કઈ રીતે કરી શકાય એ આપણે ભણ્યા છીએ। તો આને અનુલક્ષીને આ પહેલું ચેપ્ટર અહીંયા આગળ આપણે પૂરું કરીએ છીએ, જે વિદ્યાર્થીઓ સારી રીતે એમાં કામ કરી હવે નાનો નાનો ટોપિક જે છે એ વ્યવસ્થિત જાતે ગણીશું, ગણતરી કઈ રીતે ગણવી, કઈ રીતે ચેપ્ટર શીખવું તમને શીખવાડવામાં આવ્યું છે, જે એક્ઝામ્પલ ક્લાસમાં અમુક ગણાવ્યા છે, અમુક એક્ઝામ્પલ તમને હોમવર્કમાં પણ આપવામાં આવ્યા છે,
બુકના બધા જ ઉદાહરણ આપણે આપણી નોટબુકમાં લખવાના છે. ઉદાહરણ લખીશું અને સદૈવને એક્ઝામ્પલ ગણીશું. જે એક્ઝામ્પલ અહીંયા બાકી રહ્યા હશે એ તમારી જાતે કામ કરવાનું રહેશે. તમને સૂચના આપવામાં આવી છે કે આના માટે તમારે જરૂરી માર્ગદર્શિકાનો ઉપયોગ કરવો. સંદર્ભ સાહિત્ય હશે તમારી પાસે, ના હોય તો એક આપણે બુક બસાવીશું સંદર્ભ સાહિત્યની. સંદર્ભ સાહિત્ય શું વિશે આપણી પાસે આપણને ખબર છે. જે એક્ઝામ્પલ ના આવડે એ આપણે આમાંથી જોઈને શીખી શકીએ છીએ. તમને અહીંયા આગળ રીત શીખવાડવામાં દરેક કોઈ પણ ટોપિક બાકી નહીં હોય, રીત શીખવાડવામાં આવશે એ આપણે સાઈડમાં રાખીને ગણી લઈશું એક્ઝામ્પલ બાકી રહે. ક્લિયર? તો અહીંયા ચેપ્ટર પૂરું. આના પછી